મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જંગ મામલે હવે ઘમાસાણ જામ્યું છે. આક્ષેપ અને પ્રતિઆક્ષેપો વચ્ચે વિરોધ પ્રદર્શનો સાથે બંને જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં વિપુલ ચૌધરીની ધરપકડ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે તો વળી ભોગ બનનાર કર્મચારીઓ પણ સામે આવ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરીની આગામી 5 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. દૂધસાગર ડેરીમાં સત્તા કબજે કરવા ભારે ઘમાસાણ શરૂ થયું છે. દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ, ખાંડ ખરીદી કૌભાંડ, મોલાસીસની સાથે ઘીમાં ભેટસેળ મુદ્દે તત્કાલીન સત્તાધીશ એવા વિપુલ ચૌધરી જૂથ બદનામ થઈ ચૂક્યું છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ મામલે સ્પષ્ટતા તેમના વિરોધી અશોક ચૌધરીએ કરી છે. મહેસાણા દૂધસાગર ડેરીના કૌભાંડો અને ગેરરીતિઓના વિવાદો વચ્ચે દૂધસાગર ડેરીમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી પગારના રૂપિયા પરત લીધા હોવાનો વિવાદ સામે આવ્યો છે. કર્મચારીઓને વધુ પગાર આપ્યા બાદ ધાક ધમકી આપી અને વધારાનો પગાર પરત દીધો હોવાનો કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે. અત્યાર સુધી સત્તાધીશોથી દબાઈને બેઠેલા કર્મચારીઓ હવે ખુલીને સામે આવ્યા છે અને વિપુલ ચૌધરીની ધરપકડને યોગ્ય ઠેરવી રહ્યા છે. જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કર્મચારીઓને 2 બોનસ પગાર આપી અને પગારના નાણાં રોકડ સ્વરૂપે પાછા એમને પહોંચાડવામાં આવ્યા હતા એ મુદ્દા ઉપર સીઆઈડી ક્રાઇમને તપાસ આપવામાં આવી હતી અને એના લગભગ 3-4 મહિના તપાસ પછી ઘણા કર્મચારીઓના નિવેદન લીધા પછી આ ફરિયાદ નોંધવામાં આવી છે. કેવા પ્રકારનું ગેરરીતિ વિપુલ ચૌધરીએ તમે કર્મચારીઓ સાથે કરેલી છે? મેં કહ્યું પ્રમાણે પગાર બોનસ તરીકે આપીને પાછો લીધો છે એવું સાંભળવામાં આવ્યું છે. અમે તો બોર્ડ મિટિંગમાં હાજર હતા. અમે એ વખતે આ પ્રકારે બોનસ આપી ન શકાય એવો વિરોધ પણ આપેલો છે, તે વખતે વાંધો પણ આપેલો છે. એટલે અમે જે ચૂંટાયેલા ડિરેક્ટરો હતા એ પૈકીના અમે જે ડિરેક્ટરો વાંધો આપ્યો છે એ સિવાયના ડિરેક્ટરો બધા જ અને જે કર્મચારીઓ અધિકારીઓ અંદર સંડોવાયેલા છે એના સામે કાર્યવાહી થશે. દૂધસાગર ડેરીની સહયોગની સાધારણ સભામાં MD સાહેબે કહ્યું કે તમારા ખાતામાં 3 પગારો આપવામાં આવશે અને 2 પગારો પાછા લઈ લેવામાં આવશે. પછી 2 પગારો જ્યારે અમારા એકાઉન્ટમાં જમા થયા ત્યારે અમારા તમામ કર્મચારીઓ સાથે ધાક ધમકી આપી અને માનેસર બદલી કરવાનું કહી અને અમારી પાસેથી કોરા ચેક લઈ લીધા, અમુક કર્મચારીઓ પાસેથી રોકડ રકમ લઈ લીધી. એટલે જે સરકારે ધરપકડ કરી છે એ ધરપકડ માટે અમે સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે કર્મચારીઓને ન્યાય અપાયો અને દૂધ ઉત્પાદકોના પૈસા પાછા મળી જાય એ રીતે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અને વિપુલભાઈની ધરપકડ કરી એ બહુ સરસ કાર્ય કર્યું. આ તો સૌ પહેલાં કરવાનું હતું પણ થોડું લેટ થયું. દૂધસાગર ડેરીમાં જે કર્મચારી ટોટલી બધા કર્મચારી અત્યારે હાલ તકલીફમાં તો છે જ, ઉડાઈ રહ્યા પણ કોઈ જાહેર થઈ શકતા નથી. જાહેર થવા જતા હતા તો એમને ધમકી આપતી કે ભાઈ માનેસર જવાની તૈયારી રાખો. એના હિસાબે દરેક કર્મચારીએ પોતાનો ચેક રિટર્ન કર્યો અને ચેકમાંથી ખાતામાંથી દરેકના કર્મચારી ઉઠાવી લીધા. દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા અશોક ચૌધરી અને વિપુલ ચૌધરી જૂથ વચ્ચે ખુલ્લેઆમ જંગ જામ્યો છે. આ સ્થિતિમાં વિપુલ ચૌધરી જૂથે વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો તો બીજી તરફ અશોક ચૌધરી જૂથ પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતું નજરે પડ્યું હતું. આમ ડેરી ચૂંટણી જંગમાં શક્તિ પ્રદર્શનમાં બંને જૂથ કોરોના કાળમાં પણ સાવચેતી ભૂલ્યા છે. ભ્રષ્ટાચાર અને ભેળસેળ વાદ વિવાદ વચ્ચે કર્મચારીઓનો મુદ્દો ચૂંટણી જંગમાં આવી જતા સહકારી રાજકારણમાં આડકતરી રીતે કર્મચારીઓએ પણ જંબલાવી દીધું છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.